नमस्कार मित्रों, हूँ डॉक्टर आकाश पटेल, शेल्बी हॉस्पिटल में चीफ इंटरवेंशन रेडियोलॉजी अमदावाद में प्रेक्टिस करूँ छूँ। आज हूँ तुमने वेरिकोस वेन्स विषे जानकारी आपीश। वेरिकोस वेन्स एटले जांबली कलर की फूलेली पग में नसों। जेम बॉडी में बे प्रकार की नसों होय छे, धमनी और शीरा, एम वेरिकोस वेन्स एक शीरा नो रोग है। शीरा नो काम होय छे के पग में जे लोही आवे हृदय तरफ थी ए हृदय तरफ पाछू लई जवुं, अने आ काम में एनी मदद करे छे वेन्स में आवेला वन वे वाल्व्स। जयरे कोई भी कारणोंसर आ वाल्व्स काम नहीं करता के वाल्व्स लीक करवा माँडे छे, त्यारे आ जे अशुद्ध जे लोही होय छे जे पगनुं, ए पगमां ने पगमां ज पड्युं रहे छे अने हृदय तरफ पाछू जातुं नथी, जेथी करीने पगनी नसोमां प्रेशर वधे छे अने ए फूलवा माँडे छे, अने आने कहेवाय छे आपणे वेरिकोस वेन्स। જ્યારે અશુદ્ધ લોહી પગમાં ને પગમાં જ પડ્યું રહે છે ત્યારે પગની મસલ્સ અને જે સ્કિન હોય છે એને પૂરતું ઓક્સિજન મળતું નથી હોતું, જેથી કરીને પેશન્ટ્સને પગમાં દુખાવ, ચાલવા પર દુખાવ, થાક લાગવો, પગમાં સોજો આવવો અને પગની સ્કિન ઉપરની કાળી પડવી, અને લાસ્ટ સ્ટેજમાં જ્યારે અલ્સર્સ ફોર્મ થાય છે ત્યારે આ બધી સિમ્ટમ્સ બહાર આવે છે વેરિકોસ વેન્સના। જ્યારે કોઈ બી પેશન્ટ્સ વેરિકોસ વેન્સનું કોઈ ડૉક્ટર જોડે સંપર્કમાં આવે છે ત્યારે સૌ પ્રથમ ડૉક્ટર એનો ડોપલર ટેસ્ટ કરવામાં આવે છે। આ ડોપલર ટેસ્ટથી ખબર પડે છે કે વેન્સની કઈ વાલ્વ્સ લીક થાય છે, અને એ જોઈને એના રિપોર્ટ્સના ઉપરથી નક્કી કરવામાં આવે છે કે આ પેશન્ટને કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવવી। ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની મદદથી જે વેરિકોસ વેન્સની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ એક પેનલેસ અને સ્કારલેસ પ્રોસિજર છે, જેમાં એક નાની સોયની મદદથી આ વેન્સમાં પંક્ચર કરવામાં આવે છે અને લેઝર ફાઈબર અંદર મૂકવામાં આવે છે, અને ફૂલેલી નસોનું ટ્રીટમેન્ટ એક લેઝર ફાઈબર દ્વારા કરવામાં આવે છે। આ ટ્રીટમેન્ટથી પેશન્ટના પગમાં કોઈ ચીરો કે કાપો આપવામાં આવતો નથી, અને યુઝ્યુઅલી પેશન્ટ્સને એક દિવસનું હોસ્પિટલાઇઝેશન જરૂરી કરવામાં આવે છે, અને આ હોસ્પિટલાઇઝેશન પછી પેશન્ટને તરત જ ડિસ્ચાર્જ કરવામાં આવે છે નેક્સ્ટ ડે। યુઝ્યુઅલી પ્રોસિજર પછી 4-5 કલાક પછી પેશન્ટ પોતાના પગ ઉપર ચાલી શકે છે। નવી ટેકનિક્સમાં વાત કરીએ તો વેરિકોસ વેન્સની ટ્રીટમેન્ટ આઈધર લેઝર થેરેપીથી, યા તો ફિર રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન જેને RF એબ્લેશન કહેવાય છે એનાથી, યા તો ગ્લુ નવી જે પદ્ધતિ છે એમાંથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। યુઝ્યુઅલી ઓપરેશન પછી પેશન્ટ્સને સ્ટોકિંગ્સ યાની કે મોજા આપવામાં આવે છે, જેથી કરીને જે આપણે ટ્રીટ કરેલી નસો છે એને બંધ કરવામાં એ મદદ કરે છે અને નવી નસોને ફૂલતા એ અટકાવે છે। તો મિત્રો, વેરિકોસ વેન્સ વિશે કોઈ બી લક્ષણો હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો। હું નરોડા શેલ્બી હોસ્પિટલમાં મંગળવાર અને શુક્રવારે બપોરે 1-3 માં અવેલેબલ હોઈશ। થેન્ક યુ।